દેશમાં દરેક મહિનાની પહેલી તારીખ ખૂબ જ ખાસ હોય છે. દર મહિનાની પહેલી તારીખે ઘણા ફેરફારો થાય છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. હવે સપ્ટેમ્બર મહિનો પૂરો થવાનો છે અને ઓક્ટોબર મહિનો શરૂ થશે. ઓક્ટોબરમાં પણ પહેલી તારીખથી ઘણા ફેરફારો થવાના છે. તમારા માટે આ ફેરફારો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે. અમે તમને આ ફેરફારો વિશે જણાવવા જઈ રહ્યા છે, જેથી તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. ભારતીય રિઝર્વ બેંક 2000 રૂપિયાની નોટ અંગે અપડેટ આપી શકે છે. 1 ઓક્ટોબરથી 2000 રૂપિયાની નોટ માન્ય રહેશે નહીં. જો તમારી પાસે પણ રૂપિયા 2000ની નોટ છે અને તેને બદલી નથી, તો 30 સપ્ટેમ્બર સુધીમાં દરેક રીતે બદલી કરાવી લો. સાથે જ એવું માનવામાં આવે છે કે આરબીઆઈ 1 ઓક્ટોબરે આ મામલે નવું અપડેટ જારી કરી શકે છે. એલપીજીની કિંમતની સાથે ઓઇલ કંપનીઓ દર મહિને સીએનજી પીએનજીના ભાવમાં પણ ફેરફાર કરે છે. એર ફ્યુલ એટલે કે એટીએફની કિંમત પણ દર મહિનોની પહેલી તારીખે બદલાય છે. આ વખતે પણ પહેલી તારીખમાં ફેરફાર જોવા મળે તેવી શક્યતા છે. તો સાથે જ સીએનજી પીએનજીની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે. જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા હો, તો 1 ઓક્ટોબરથી તે મોંઘું થવા જઈ રહ્યું છે. 1 ઓક્ટોબરથી 7 લાખ રૂપિયાથી વધુના ટૂર પેકેજ માટે 5% TCS ચૂકવવો પડશે, જ્યારે 7 લાખ રૂપિયાથી વધુના ટૂર પેકેજ માટે 20% TCS ચૂકવવા પડશે.